नमस्कार विद्यार्थी मित्रों, वीडियो लेक्चर 14 में हूँ डॉक्टर हितेश पटेल आपनु हार्दिक स्वागत करूँ छूँ। चलो मित्रों, आज आपणे भणवानुं छे कोष रस पटल। तमने मित्रों खबर छे कि कोई पण कोष होय ते कोषनी फरते आवरणों होय छे, अने ए जे आवरणों छे ए तमे भणेला छो, जेम के वनस्पति कोष होय तेनी फरते बे आवरण छे, एक छे कोष दीवाल अने बीजू छे कोष रसपटल। जयरे प्राणी कोष छे तेनी फरते एक ज आवरण छे, जेने आपणे कहीए छे कोष रसपटल। गईकालना लेक्चर में आ कोष रसपटल नी प्रकृति केवी छे ए पण तमे भणी गयेला छो, तो आजे हूँ फरीथी आ कोष रसपटल तमारी समक्ष केम लईने आव्यो छूं। तो मित्रों, कोष रसपटल नू डिटेल स्ट्रक्चर अने एनू डिटेल कार्य आपणे भणवानू छे, अने टोटल तमारा 3 वीडियो लेक्चर लई लेशे। एटले के कम्प्लीट कोष रसपटल भणवू छे तो एना माटे आपणा 3 लेक्चर थशे, एटले 3 दिवस माटे हवे तैयार थई जाओ। तो चलो मित्रों, वात करीए छीए हवे आपणे आपणा आजना लेक्चरनी, जे छे कोष रसपटल। आजे मित्रों कोष रसपटलनी आपणे खाली जनरल इंट्रोडक्शन आपवानी छे। पहली तो बात करिए कोष रसपटल ना नाम, तो कोष रसपटल ना नाम केटला। चलो नाम नो मुको पाछळ थी वात, नाम नी वात पाछळ करीशुं। पहला तो कोष रसपटल कहेवाय कोने, कोष रसपटल कोने कहेवाय, कोष रसपटल एटले शुं? तो तमने खबर छे मित्रों, कोषनी फरते आवेलुं एक आवरण के जे एकदम पातळुं छे, नाजुक छे, स्थितिस्थापक छे, अने पसंदगी मान प्रवेशशील नो गुण धरावे छे। खबर छे, सुकोष केन्द्रीय कोष होय तो पसंदगी मान प्रवेशशील, एटले व्याख्या में पण ए ज लखवानुं। कारण के साची बाबतनी वात करीए तो एनी पहली प्रायोरिटी पसंदगी मान कहेवाय, पछी आदि कोष केन्द्रीय होय तो एने अपवादरूप एने अर्ध प्रवेशशील कहेवाय। एटले व्याख्यानी अंदर तमारे पसंदगी मान शब्द लखवानो। ओके, तो चलो अहींया व्याख्या जोजो। तो दरेक सजीव कोषथी फरते, એમાં બેક્ટેરિયાનો અપવાદ ગણો તમે, બરાબર? તો દરેક સજીવ કોષની ફરતે પાતળું, નાજુક, સ્થિતિસ્થાપક અને પસંદગીમાન પ્રવેશશીલ આવરણ હોય છે, જેને કહેવામાં આવે છે કોષ રસ પટલ। ચલો કમ્પ્લીટ, તો પાતળું, નાજુક, સ્થિતિસ્થાપક અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે એને કહેવામાં આવે છે કોષ રસ પટલ। મિત્રો, આ કોષ રસ પટલ જે છે ને એના ઘણા બધા નામ છે। એનું કારણ છે કે એને ફઈઓ ઘણી બધી છે, અને ફઈ જેટલી વધારે એટલા લાડકા નામ પણ વધારે પાડે। તો જોજો એને કયા કયા નામથી ઓળખવામાં આવે છે, હા? તો ચલો આપણે વાત કરીએ। પહેલું તો કોષ રસપટલ, એ આપણું પ્રચલિત નામ। ઘણા લોકો એને પ્રેમથી કોષ રસ સ્તર પણ કહેતા હોય છે, મેં અહીંયા લખ્યું નથી, તમે નોટ ડાઉન કરી રાખજો। તો કોષ રસપટલને ઘણા લોકો કોષ રસ સ્તર પણ કહેતા હોય છે। ઓકે, હવે આ જે પટલ છે એ પટલ જીવિત છે, હો? મેં પરમ દિવસે વાત કરી હતી લેક્ચરમાં, અંગિકાઓ જેમ જીવિત હોય બરાબર તેમ આ પટલ પણ જીવિત છે, એટલા માટે એને જૈવિક પટલ પણ કહેવામાં આવે છે। તો કોષ રસપટલ કહો, કોષ રસ સ્તર કહો, જૈવિક પટલ કહો। ઓકે, કમ્પ્લીટ। ચલો, ઘણા અંગ્રેજોની વલાદ હોય, અંગ્રેજીમાં બોલે બરાબર, એ શું કહે કે કોષની ફરતે જે આવરણ છે એને કહેવાય સેલ મેમ્બ્રેન। તો બરાબર છે ભાઈ, સેલ મેમ્બ્રેન, કોક એને બાયો મેમ્બ્રેન પણ કહે, કારણ કે જૈવિક છે એટલે એને બાયો મેમ્બ્રેન કહેશે। ઘણા લોકો એને પ્લાઝ્મા મેમ્બ્રેન તરીકે પણ ઓળખે છે, અહીંયા ભૂલ થઈ ગઈ છે મારી, અહીંયા પ્લાઝ્મા લખવાનું હતું, કશો વાંધો નહીં, ક્યાં લેટ થઈ ગયું છે, પ્લાઝ્મા। ઓકે, તો એક ડાયગ્રામ બી વાર લખાઈ ગયું હતું। ચલો કેટલા નામ થયા મને જવાબો, ચલો કોષ રસપટલના કેટલા નામ? તો કોષ રસપટલ, કોષ રસપટલ તો કહેવાય છે, એ તો એને એલસીમાં લખાયેલું નામ છે, એ તો બદલાવાનું જ નથી, પણ એના લાડકા નામમાં કોષ રસ સ્તર કહો, જૈવિક પટલ કહો, અંગ્રેજીમાં સેલ મેમ્બ્રેન કહો, બાયો મેમ્બ્રેન કહો, પ્લાઝ્મા મેમ્બ્રેન કહો, આ બધા જ કોષ રસ પટલના નામ છે। હરી તારા નામ છે હજાર, એમ કોષ રસ તારાએ નામ છે હજાર, બરાબર? ચલો અહીંયા આગળ આટલી વાત પૂરી થઈ ગઈ। હવે વાત કરીએ છીએ કે સાહેબ કોષ કેટલો નાનો,
નરી આંખે તો દેખાય જ નહીં, અને એમાં એનું પટલ જોવાનું પાછું, તો બહુ કાઠું કામ છે ભાઈ. હા મને તો સોયનું કાણું નહીં દેખાતું, તો આ તો કઈ રીતે દેખાય? એટલે ભાઈ કેમ ભૂલી જાઓ છો તમે? આપણે રોબર્ટ હુક કાકાએ માઇક્રોસ્કોપ શોધ્યું હતું કે નહીં? અને પછી ધીમે 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 એમાં સુધારો થઈ ગયો, અને એમ કરતાં કરતાં છેલ્લે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ પણ આવી ગયું ને. અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની ક્ષમતા એટલી વધારે છે, તમને જાણી નવી લાગશે, સામાન્ય ધૂળનો રજકણ હોય ને, ધૂળનો રજકણ, એને જો તમે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જુઓ ને તો ફૂટબોલ જેટલો મોટો દેખાય. એટલે તમે સમજી લો, તો ધૂળનું રજકણ પણ જો ફૂટબોલ જેટલો મોટો દેખાતો હોય, તો આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી આપણે કોષ જોઈશું તો સરસ દેખાશે. તો અહીંયા આગળ આ કોષનું કોષરસપટલ એ સૌ પ્રથમ કોને અભ્યાસ કર્યો? તો સૌ પ્રથમ 1950માં મનુષ્યના રક્તકણ લેવામાં આવ્યા. મનુષ્યના લોહીમાં જે રક્તકણ હોય ને લાલ રંગના, એ રક્તકણ લેવામાં આવ્યા, અને રક્તકણની અંદર સૌ પ્રથમ કોષરસપટલ જોવામાં આવ્યું. અને કોને જોયું? તો એ નેગેલી અને કર્ડાન નામના સાયન્ટિસ્ટે જોયું. તો નીટ માટે આ પ્રશ્ન પૂછાય છે, આમાંથી બે પોઈન્ટ નીકળે કે સૌ પ્રથમ કોષરસ સ્તર કયા કોષમાં જોયું? તો સૌ પ્રથમ કોષરસ સ્તર એ મનુષ્યના રક્તકણમાં જોયું. ઓકે, અને કોને જોયું? તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં નેગેલી અને કર્નારે જોયું 1950માં. ઓકે મિત્રો, આ કોષરસ સ્તર સાથે એક બીજા સાયન્ટિસ્ટનું સંશોધન પણ સંકળાયેલું છે, અને એનું નામ છે જે ક્યુ પ્લો નામનો સાયન્ટિસ્ટ. એને એ કોષરસ સ્તર એ જીવિત છે એવું વિધાન આપ્યું, એટલા માટે જ એને બાયોમેમ્બ્રેન અને પ્લાઝ્મા મેમ્બ્રેન કહેવામાં આવ્યું. અને આ બાયોમેમ્બ્રેન અને પ્લાઝ્મા મેમ્બ્રેન શબ્દ કોને આપ્યો? કોષરસ સ્તર માટે બાયોમેમ્બ્રેન, પ્લાઝ્મા મેમ્બ્રેન શબ્દ કોને આપ્યો? તો જે ક્યુ પ્લો નામના સાયન્ટિસ્ટ. ઓકે ચલો, હવે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ ગઈ, એમાં રક્તકણની અંદર જે આજુબાજુ કોષરસ સ્તર હતું એ જોઈ લીધું, બરાબર, નેગેલી અને કર્નાર નામના સાયન્ટિસ્ટે. સાથે સાથે પ્લો નામનો સાયન્ટિસ્ટ આવ્યો, એને જોયું કે આ તો જીવિત અંગિકા છે, એટલે એના માટે એને બાયોમેમ્બ્રેન નામ આપ્યું. ઓકે, આ બધું અભ્યાસ તો થઈ ગયો. હવે જરા ઈચ્છા થઈ કે ભાઈ આ કોષરસ સ્તર શાનું બનેલું છે, એના બંધારણમાં કયા કયા કેમિકલ લોચાઓ છે, એ કેમિકલ લોચા શોધવા છે. તો એક સિંગર આવ્યા, અરે સિંગર એટલે ગાયક નહીં યાર, સાયન્ટિસ્ટનું નામ છે સિંગર. અને બીજો છે નિકોલસન. સિંગર અને નિકોલસન બે સાયન્ટિસ્ટ આવ્યા, જેની વાત ડિટેલમાં આવતીકાલે કરવાની છે. એમણે શું કર્યું? એમનું બંધારણ ચેક કર્યું, અને એના બંધારણમાં 3 કેમિકલ લોચા દેખાયા. કેટલા દેખાયા? 3 કેમિકલ દેખાયા. કયા કયા દેખાયા? તો કોષરસ્તરના બંધારણમાં 3 દેખાયા. એક દેખાયો લિપિડ, બીજો દેખાયો પ્રોટીન, અને ત્રીજો દેખાયો કાર્બોદિત. હું તમને આકૃતિમાં જરા સમજાવું, લિપિડ ક્યાં છે, પ્રોટીન ક્યાં છે, અને કાર્બોદિત ક્યાં છે. ચલો આ કોષ દેખજો, કોષની ફરતે પાતળું, નાજુક, સ્થિતિસ્થાપક, પસંદગીમાન, પ્રવેશશીલ પટલ છે. ઓકે, એને આપણે કહીએ છીએ કોષરસ પટલ. ઓકે, હવે એનો એક ટુકડો આપણે જરા અલગ કરીએ અને માઇક્રોસ્કોપમાં જોઈએ, તો જુઓ આવું દેખાશે. તો એમાં આ જે બ્લેક કલરનું આખું જે આવરણ છે ને, આ નીચેનું, ઉપરનું, અને વચ્ચે આ લીટીઓ કરી છે, એ બધું ડિટેલ શું છે આવતીકાલ ચાલશે. તો આ જે બ્લેક કલરનું જે લેયર છે, આ અને આ, એ છે લિપિડ. ઓકે, ખબર પડી ગઈ? એ જ રીતે આ બ્લુ કલરનું જે દોરેલું છે એ છે પ્રોટીન, અને એ જ રીતે આ રેડ કલરથી બતાવેલું છે આ એ છે કાર્બોદિત. શું છે? કાર્બોદિત. એનો મતલબ તમને ખબર પડી ગઈ હશે કે આ કોષ હતું, આ એનો કોષરસ પટલ, આ એનો ટુકડો લીધો, માઇક્રોસ્કોપમાં જોયો તો મને દેખાયું લિપિડ, પ્રોટીન અને કાર્બોદિત. મિત્રો, દરેક કોષના કોષરસ પટલમાં લિપિડ હોય, પ્રોટીન હોય, કાર્બોદિત હોય, બરાબર, પણ એનું પ્રમાણ અલગ અલગ હોય, એનું પ્રમાણ અલગ અલગ હોય. આપણે તો કયા કોષનો અભ્યાસ કર્યો હતો? રક્તકણનો.
રક્તકણનું કોષર સ્તર જોયું તો એની અંદર રક્તકણના કોષર સ્તરમાં લિપિડનું, પ્રોટીનનું અને કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ કેટલું, તો ધ્યાન રાખજો. તો અહીં રક્તકણની અંદર જ્યાં લિપિડ છે ને એ લિપિડનું પ્રમાણ 40% હોય એના કોષર સ્તરમાં, પ્રોટીનનું પ્રમાણ 58-59% હોય અને કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ 1-2% હોય. જો ફરીથી બોલું છું, લિપિડ 40%, પ્રોટીન 58-59% અને કાર્બોહાઇડ્રેટ 1-2%. ઓકે, હા, એટલે આ લિપિડ, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ ત્રણેય હોય છે જે આકૃતિમાં બતાવી દીધું, એનું પ્રમાણ પણ કહી દીધું. ઓકે, અને હા, આ પ્રમાણ કોનું છે? રક્તકણના કોષરસ પટલમાં આ પ્રમાણ છે. સમજ, ધારો કે હું ચામડીનું કોષ લઉં અને એનું કોષરસ પટલ જોઉં તો એની અંદર હશે ખરા લિપિડ, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ, પણ પ્રમાણ સેમ ટુ સેમ નહીં હોય. સમજાય છે? એ જે ચેતાકોષ લઉં તેમાં હશે ખરા ત્રણે ત્રણ, પણ પ્રમાણ સેમ નહીં હોય. એટલે કે જુદા જુદા કોષમાં પ્રમાણ બદલાતું રહે. ઓકે, પછી અમુક લોકો સરવાળો કરવા માંડ્યા છે, એટલે જોઈ લો 100% થાય છે કે નહીં થતું. 40% લિપિડ, 58-59% પ્રોટીન, 1-2% કાર્બોહાઇડ્રેટ, થઈ ગયું 100%. ઓકે, આગળ જઈએ. સરસ, ચલો ચલો મિત્રો, આટલી સુધી તમને ખ્યાલ આવી ગયો હશે. હવે લિપિડ 40% છે રક્તકણના કોષર સ્તરમાં, તો એ લિપિડ તરીકે પણ કયા કયા લિપિડ? લિપિડ પણ ઘણા બધા પ્રકારના હોય. આગળ ચેપ્ટર 9 ભણશો ને તેની અંદર લિપિડના ઘણા બધા પ્રકારો આવશે. તો લિપિડ ફોસ્ફોલિપિડ પ્રકારનું પણ હોય. કોલેસ્ટેરોલ નામ તો સુનાઈ હોગા, હે, આ બાની પાણીપુરીઓ નાસ્તા બાસ્તા કરીએ છીએ ને તેનું જે ખરાબ તેલ છે એમાં કોલેસ્ટેરોલ પુષ્કળ પ્રમાણમાં હોય, તો કોલેસ્ટેરોલ પણ લિપિડ છે. અને ગ્લાયકોલ લિપિડ, તો આ ત્રણ પ્રકારના લિપિડ અંદર હોય. એ જે રીતે પ્રોટીન હોય છે ને, 58-59% પ્રોટીન, બરાબર, એમાં આર્જિનિન અને લાઇસિન નામનો એમિનો એસિડ પુષ્કળ પ્રમાણમાં હોય. તો ચલો મિત્રો, ખ્યાલ આવી ગયો છે. ઓકે, તો હું તમને 2-4 પ્રશ્નો અંદરથી પૂછું છું જેનો જવાબ તમારે આપવાનો છે. કોષરસ સ્તરના બંધારણમાં રહેલ પ્રોટીન માં કયો એમિનો એસિડ વધુ હોય? એ લાઇસિન, બી આર્જિનિન, સી એ અને બી બંને, અને ડી હિસ્ટિડિન. સિમ્પલ ક્વેશ્ચન છે મિત્રો. ચલો જવાબ આપજો, કોષરસ પટલના બંધારણમાં રહેલ પ્રોટીનમાં કયો એમિનો એસિડ વધારે હોય? તો મેં કીધું હતું લાઇસિન અને આર્જિનિન બંને આવે, બંને એટલે કે આપણો જવાબ થશે સી, એ અને બી બંને. ઓકે, ચલો બીજો પ્રશ્ન આપણે વાત કરીએ. કોષરસ પટલ એ કેવી પ્રકૃતિ ધરાવે? ચલો, એ પ્રવેશશીલ, બી પસંદગીમાન પ્રવેશશીલ, સી અર્ધ પ્રવેશશીલ, અને ડી અપ્રવેશશીલ. ચલો મિત્રો, અહીંયા કન્ફ્યુઝ થશો અને એટલા માટે જ મેં પ્રશ્ન લીધો છે અહીંયા આગળ, કારણ કે આદિ કોષ કેન્દ્રીયનું કોષરસ પટલ આપણે અર્ધ પ્રવેશશીલ કીધેલું, એટલે કે આ રીતનું, અને સુકોષ કેન્દ્રીયનું હાલ ચલાવ્યું એ મેં પસંદગીમાં પ્રવેશશીલ કીધું. તો સાહેબ આમાં બે જવાબ આવે છે, બી અને સી, અને એવો તો કોઈ વિકલ્પ જ નથી. તો બસ, જો એવો વિકલ્પ ના આપ્યો હોય બી અને સી બંને, તો શું કરશો? તો પહેલી પ્રાયોરિટી તમારે નીટની પરીક્ષામાં પસંદગીમાન પ્રવેશશીલ પટલને આપવાની. યાદ રાખજો મિત્રો, જ્યારે પણ કોઈ ચોખવટ ના કરી હોય, પ્રશ્નમાં અધૂરી માહિતી આપેલી હોય અને વિકલ્પોમાં પણ એવો પ્રોબ્લેમ થતો હોય, તો એ વખતે પહેલી પ્રાયોરિટી તમે પસંદગીમાન પ્રવેશશીલ પટલને આપશો. સમજી ગયા છો? ઓકે, તો બોલો, આજના લેક્ચરમાં ખ્યાલ આવી ગયો છે. હવે આવતીકાલે આપણે છે ને આનું ડિટેલ સ્ટ્રક્ચર ભણીશું,
જેમ કે લિપિડ ભણ્યા, પ્રોટીન ભણ્યા, વાત કરીએ ને લિપિડ અને પ્રોટીનની, તો એ લિપિડ કઈ રીતે ગોઠવાયેલું છે, પ્રોટીન કઈ રીતે ગોઠવાયેલું છે, એ બધી જ વાત આવતીકાલના લેક્ચરમાં કરવાની છે. ઓકે, થેન્ક યુ.